તાજેતરમાં જામનગરના બેડીમાં વકીલ હરુણ પાલેજાની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં કુખ્યાત સાયચા ગેંગની સંડોવણી ખુલ્યા પછી પોલીસે 15 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી એસઆઈટીની રચના કરી હતી, જે પછી એક પછી એક આરોપીઓ ઝડપાયા હતા. અત્યાર સુધીમાં 2 કાયદાથી સંકર્ષિત કિશોર સહિત કુલ 8 આરોપી ઝડપાયા છે. એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર પ્રકરણ અને અત્યાર સુધીની કાર્યવાહીઓ અંગે માહિતી આપી હતી. અન્ય આરોપીઓને પણ આગામી 1 અઠવાડિયામાં જ ઝડપી પાડવામાં સફળતા મળશે તેવો વિશ્વાસ એસપીએ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં 13-14 તારીખના આસપાસ એક સીટીબી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો આપણા જામનગરના એક વકીલ હારુન પાલેજાનો મર્ડરનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે સાયચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ 15 આરોપી હતા. તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી, જેમાં સિટી ડીવાયએસપી આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો, જેમાં 7 લોકો હતા. તો એલસીબી એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગાવી આરોપી પકડાઈ ગયા છે, જેમાં બસીરભાઈ જુસુભાઈ સાયચા, બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મહમદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મહમદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમજાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર હુસેનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસેન સુલેમાન કક્કલ અને 2 આપણા અમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે. અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે. સર, 8 આરોપી પકડાયા છે, એની પાસેથી કોઈ હથિયારો પકડાયા છે, મુદ્દા પણ છે? આ બધું જે તપાસમાં બધા જગ્યા જે પંચોની હાજરીમાં બધી જે પણ તપાસની પ્રક્રિયા હતી આ બધી ચાલી છે અને બધી આપણે આ જે ચાર્જશીટ અને બીજા જે પણ આપણે બધા વસ્તુ જે મળી છે એ બધી આપણે ડિસ્કવરી પંચનામો કર્યો છે. આ મેં જે આ લોકો આખો એક 15 આરોપી હતા એ પહેલાં બેસીને આખો એક પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાનને તહેત એ લોકો આનો લેખી કરીને અને કઈ સમય આ ઘરે જાય છે અને શું કરે છે અને કોણ આને સાથે રહે છે તો આખા પ્લાનને તહેત એ લોકો આનું મર્ડર કર્યું. પકડાયેલા આરોપીઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા એ જે 8 આરોપી અત્યાર સુધી પકડાયેલા છે આ બધા જે ગ્રુપ છે આ ઉપર ઘણા બધા ગુના છે અને આપને પણ ખબર છે કે આ જે ગ્રુપ છે આ ગ્રુપને ઉપર અત્યાર સુધી લગભગ 17 જેટલા ગુનાઓ આપણે જે ચોપડાઓ છે અમે અત્યાર સુધી આ ઉપર દરજ છે. અમે ઘણા બધા જે ગુનાઓ છે અમે અટેમ્પ ટુ મર્ડરના રાઇટિંગના પ્રોહિબિશનના ચોરીના ઘણા બધા ગુનાઓ આ ગ્રુપ ઉપર અત્યારે આપણે દર્જ થયેલા છે. હત્યાનું જે મેઇન કારણ આપણે જે આપણે બધાને ખબર છે કે જે મહિલા શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો અને આ સુસાઇડમાં આ જે આપનો જે મરણ જનાર છે હારુન પાલેજા, હારુન પાલેજા અમે જે ફરિયાદી પક્ષ હતા આના તરફથી પણ એ વકીલ હતા અને આને પણ એ 1-2 વખત પણ એ પહેલાં આને ધમકાવ્યા હતા સમાધાન માટે. તો આની પણ સિટી આપણે પોલીસ સ્ટેશન છે અમે ફરિયાદ દાખલ થઈ હતી અને આની જે આવો ગ્રુપ છે આખો એ લોકો જે છે એ કુખ્યાત છે અને પહેલાં પણ એ લોકો એવી રીતે કરતા હતા કે જે પણ આના ઉપર કોઈ ફરિયાદ દાખલ થાય તો એ લોકો જે ફરિયાદી હોય આને ધમકાવવાનો અને આથી ફરિયાદ પરત લઈ લેવાની. પણ આ સમય આ એવું બન્યું નથી કે આની જે ફરિયાદ છે પરત થાય તો એટલા માટે એ લોકો આ વકીલને નિશાન. આ બધી અત્યારે તપાસ ચાલુ છે કે એ લોકો કોને કોને પાસે રહ્યા છે અને કોને કોને આની શું શું હેલ્પ કરી છે આ બધી પણ તપાસ ચાલુ છે અને આ તપાસમાં જે પણ બીજાના કોઈને પણ નામ ખુલશે આના પણ ખુલશે. અત્યારે આપણી જે એલસીબી છે
આની ત્રણ ટીમો છે અને ત્રણ ટીમો અલગ અલગ જગ્યા છે અને બધા આરોપી પાછળ છે અને બીજા પણ આરોપી હું આપને ખાતરી આપું છું કે બધા ઝડપથી એક વીકમાં લગભગ એક વીકમાં આવી જશે. સર આ જે કેસમાં આરોપી જે છે જેલમાં રામકૃષ્ણ એ લોકો જેલમાં છે અમુક અત્યારે જે આરોપી છે આમાંથી કોઈ પહેલાં જેલમાં નથી હતા અને આમે જે એક રજાક જે સાયચા છે આના ગ્રુપનો છે અને આ જે લેડી શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો આ કેસમાં જે સાહેબ આરોપી હતા અહીંથી રાજ્યમાંથી પકડાણ રાજ્ય બહારથી કંઈ અટક કરવામાં આવી હતી આપણા રાજ્યમાંથી આને પકડ્યા છે અને એ લોકો બહાર ભાગવાની અને ઘણી બીજી જગ્યાએ જવાની પણ એ ટ્રાઈમાં હતા પણ પોલીસ ઝડપથી કાર્યવાહી કરીને અને લગભગ જે આરોપી છે એને પકડી આ બધી અત્યારે તપાસ ચાલુ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.